રાજકોટના ઉપલેટામાં કેન્દ્ર સરકારના કૃષિ બિલ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો ઉપલેટા કિસાન સભા દ્વારા ભારત બંધને સમર્થન અપાયું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટાના બાપુના બાવલા ચોકમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો ધરણા યોજ્યા બાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું ઉપલેટા તાલુકાના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયા ભારત બંધ اعلانને ગુજરાત ખેડૂત સમાજે પણ સમર્થન આપ્યું છે. કૃષિ સુધારા બિલના સંદર્ભે ભારત બંધનું એલાન અપાયું છે. ઓલપાડ ખાતે ગુજરાત ખેડૂત સમાજે કૃષિ સુધારા બિલ લઈ વિરોધ ઢાવ્યો. સરકાર વિરુદ્ધ પ્લે કાર્ડ લઈ ખેડૂત સમાજે વિરોધ કર્યો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ભારત બંધના સમર્થનમાં ભાગરૂપે ખેડૂત સમાજે રાજ્યપાલે ઉદ્દેશી ઓલપાડ મામલેદારને આવેદન પત્ર આપ્યું અને બિલ રદ કરવાની માંગણી કરી. તો સુરતમાં વિરોધ કરવા ગયેલા ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ ઉપપ્રમુખ જયેશ પાલ સહિત દસ ખેડૂતોની પોલીસે અટકાયત કરી લીધી કૃષિ સુધારા બિલને લઈ ખેડૂત સમાજે વિરોધ નોંધાવ્યો હતો દુકાન બંધ કરાવવા જતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી ગીર સોમનાથના ગીર ગઢડાના ખેડૂતોની આપવીથી નિર્દેશિત કરતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીને વચ્ચે આ જગતનો તાત મગફળીને બહાર કાઢવા માટે મથામણ કરી રહ્યો છે ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીને કારણે મગફળી ચડી ન જાય તે માટે ખેડૂત તેના પાકને બચાવવા માટે વરસાદી પાણીની વચ્ચે થ્રેસર મશીન મૂકી મગફળીને નીકાળી રહ્યો છે એક તરફ અતિવૃષ્ટિ અને બીજી તરફ બંધ થયેલી સુગર મિલોથી ગીર સોમનાથ પંથકના ખેડૂતોને પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે કોડીનારમાં વિશાળ રેલી યોજી સુગર મિલ ફરીથી શરૂ કરવાની ખેડૂતોએ માંગણી કરી છે કોડીનારના ખેડૂતો માટે ખાંડ ઉદ્યોગ જીવાદોરી સમાન છે પરંતુ સુગર મિલો દેવામાં ડૂબી જતાં બંધ કરવાની નોબત આવી છે પરિણામે અહીંના ખેડૂતો શેરડીનો પાક સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે ખેડૂતો ઈચ્છે છે કે સુગર મિલો ફરીથી શરૂ થાય મિલો શરૂ કરવાની માંગ સાથે કોડીનારના ખેડૂતો સહિત વિવિધ સંગઠનો દ્વારા સુગર મિલના દરવાજાથી લઈ કોડીનાર મામલતદાર સુધી રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર પાસે સુગર મિલ જેવા ઉદ્યોગોને રાહત પેકેજની પણ માંગ કરી એ છે કે ગુજરાતમાં ગુજરાતમાં બે સુગર મિલ થયેલું શરૂઆતમાં

મુખ્ય રજૂઆત એવી છે કે કોડીનાર માં જે બિલેશ્વર ખાન ઉદ્યોગ છે એને પુનર્જીવિત કરવામાં આવે અને ફરીથી એને શરૂ કરવામાં આવે એવી એમની રજૂઆત છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાતવાડી વિસ્તારોમાં વીજ ધાંધ્યાને લઈ ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે બે માસથી વધુ સમયથી વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતોને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો અહીં વીજપોલ પડી ગયેલા હોવાથી અવારનવાર રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે જલ્દીથી વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે અમદાવાદમાં મનપાની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો સામાન્ય સભામાંથી કોંગ્રેસે વોકઆઉટ કર્યું મેયર સામે વિપક્ષે મોરચો ખોલી નાખ્યો અને રોડ રસ્તા સહિતના વિવિધ મુદ્દે તેમણે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસના કોર્પોરેટરોએ બહાર નીકળીને વિરોધ નોંધાવ્યો

પ્રજાના પ્રતિનિધિઓનો સાંભળ્યા વગર બોર્ડ બંધ કરાવી દીધું અમારા બોલવા ના દીધા કચ્છના ભુજ તાલુકાના વેકરિયાના રણ વિસ્તારના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા રણના વિસ્તારો અદ્ભુત નજારો સામે આવ્યો છે ને જે પહેલી વખત આ પ્રકારનો નજારો જોવા મળ્યો છે વરસાદ પછી પણ અહીંયા પાણી છલોછલ જોવા મળ્યું છે રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રણ વિસ્તાર દરિયો બની ગયો હોય એવા દ્રશ્યો કેદ થયા છે